વિરામ બાદ આગળ વાત કરીએ જામનગરની. જામનગર જિલ્લામાં બોર્ડ પરીક્ષા કેન્દ્રો અતિ સંવેદનશીલ જાહેર કરાયા. ક્લાસ 1 અધિકારીને ફરજ સોંપવામાં આવી. જામનગર જિલ્લામાં બોર્ડ પરીક્ષા કેન્દ્રો અતિ સંવેદનશીલ જાહેર કરાયા. કલાસવન અધિકારીની ફરજ સોંપાઈ. જામનગરમાં બોર્ડ પરીક્ષા કેન્દ્રો અતિ સંવેદનશીલ જાહેર કરાયા. ક્લાસ 1 અધિકારીને ફરજ સોંપાઈ. જામનગરમાં બોર્ડ પરીક્ષા કેન્દ્રો અતિ સંવેદનશીલ જાહેર. ક્લાસ 1 અધિકારીને ફરજ સોંપાઈ. જામનગર જિલ્લામાં હાલ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા રહી છે ત્યારે પરીક્ષાઓ કેન્દ્રો અંગે જિલ્લા કલેક્ટર રવિશંકરે માહિતી આપતા જણાવ્યું હતું કે SSC અને HSC બોર્ડની પરીક્ષાઓમાં ગેરરીતિઓ ન થાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જામનગરમાં પણ જે અતિસંવેદનશીલ પરીક્ષાઓ કેન્દ્રો જાહેર કરેલ છે, જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટે કુલ 7 પરીક્ષા કેન્દ્રો અતિસંવેદનશીલ જાહેર કરેલ છે, જેમાં લાલપુર તાલુકાના 2 પરીક્ષાઓ કેન્દ્રો પણ અતિસંવેદનશીલ જાહેર કરેલ છે. આ બોર્ડના અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો માટે ખાસ એક ક્લાસ 1 અધિકારીને સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી કરીને અતિસંવેદનશીલ પરીક્ષાઓ કેન્દ્રો ઉપર ગેરરીતિને અવકાશ ન રહે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો ઉપર CCTV કેમેરા દ્વારા પણ સતત વોચ સીધી રાખવા અંગે પરીક્ષા સંચાલકોને સૂચના આપી દેવામાં આવી છે. હર્ષલ ખંડેડિયા, JDSTV, જામનગર.